આપણી મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી દ્વારા મોડેલ સ્કૂલમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી અંગેની તૈયારીઓ શરૂ કરી દીધી. તમામ પ્રકારની પ્રક્રિયાઓ તપાસવામાં આવી. વરિષ્ઠ અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું. હવે જોઈએ રાપરથી પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ. રાપર તાલુકામાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી સમયમાં આવનાર જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકે અને ભચાઉના પ્રાંત અધિકારી પી એ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ રાપર તાલુકામાં યોજાનારી 5 જિલ્લા પંચાયત અને 24 તાલુકા પંચાયતની બેઠકની ચૂંટણી માટે રાપરના મામલતદાર એચ જી પ્રજાપતિના માઠના મામલતદાર સામત મકવાણા મહેશભાઈ ઠક્કર ડીપી રાઠોડ ભરત નાથાણીએ આજે મોડેલ સ્કૂલ ખાતે તૈયારીનો પ્રારંભ કર્યો હતો. રાપર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે તાલુકા વિકાસ અધિકારી આર કે રાઠવા, આંકડા અધિકારી ડીજે ચાવડા, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી જિજ્ઞેશ પરમાર, બાંધકામ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એચ વી જાની સહિતના અધિકારીઓએ તૈયારી શરૂ કરી દીધી છે. મામલતદાર પ્રજાપતિ આમતક ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે રાપર તાલુકામાં 188 મતદાન મથકો, ઝોનલ 25 મતદારો, 1,49,750,793 મતદાનની પેટીઓ માટે 26 સ્ટાફ, 1,450 વ્યવસ્થા કરવામાં આવી છે. મોડેલ સ્કૂલ ખાતે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી તારીખ 21 2021ના રોજ યોજાનાર છે, જેના માટે તમામ ચૂંટણીની કામગીરી મોડેલ સ્કૂલમાં કરવામાં આવશે. તેમજ આ માટે કુલ 188 મતદાન મથકો રાપર તાલુકાના નક્કી કરેલ છે. તેમજ આના માટે ઝોનલ ઓફિસરોની પણ નિમણૂંકના ઓર્ડરો દીધા છે, જેના માટે 25 ઝોનલોને તૈનાત કરવામાં આવેલ છે અને આ માટે 26 રૂટો નક્કી કરવામાં આવેલ છે. હવે જે આગામી ચૂંટણીની પ્રક્રિયા માટે અંદાજિત કેટલો સ્ટાફની ફાળવણી કરવામાં આવેલી છે? આગામી ચૂંટણી માટે અમે કોરોના 2019 માટે 1400 થી 1450 જેટલો સ્ટાફ તૈનાત